અગિયારમાં ધોરણમાં સાયન્સ લેશો કે કોમર્સ લેશો ઇંગ્લિશ તો સેમ જ રહેવાનું છે ઇંગ્લિશમાં કોઈ ચેન્જીસ થવાના તો છે નહીં તો તમે મારી સાથે છેક સુધી રહેવાના છો ધોરણ બાર સુધી રહેવાના છો હા તમે બારમાં ધોરણ પછી વિદાય જરૂર લેશો તો લેશો નહીં તો ટ્વેલ્થ પછી પણ તમે નહીં લો સાયન્સ હોય તો શું થઈ ગયું સાયન્સમાં ઇંગ્લિશ સેમ જ આવે એમાં કોઈ નવું આવે નહીં ઇંગ્લિશનો સિલેબસ સેમ આવે છે ઇંગ્લિશની મેથડ પેપર સ્ટાઇલ પણ સેમ આવે છે અગિયાર સાયન્સ અગિયાર કોમર્સમાં અને અગિયાર આર્ટ્સમાં બાર સાયન્સમાં તમારી પેપર સ્ટાઇલ જે છે એ સ્ટાઇલ ચેન્જ થઈ જાય કોઈ ડિપ્લોમામાં જાય છે તો હા મે બી એ હશે તમે જ લેશો ને જોઈએ હવે કોણ લેશે એ મને નથી ખબર ફ્યુચરની તો પણ હું તમારી સાથે કોઈ ને કોઈ રીતે રહેવાની છું સો ડોન્ટ વરી કોઈપણ સોસાયટીમાં જાઓ ત્યાં દરવાજો હોય દરવાજામાં તમે જ્યારે એન્ટ્રી લો ત્યારે તમારું શું કરવામાં આવે છે હે હુમલો ભરીને સ્વાગત કરવામાં આવે છે હે ને કે ભાઈ આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે જ્યારે તમે પાછા જાઓ રિટર્ન જાઓ છો ત્યારે એ તમને શું કહે છે કે પુનઃ પધારશો તો એ વિદાય નથી કરતું એમ કહે છે કે પાછા આવજો તમે અત્યારે જાવ હોય તો જાઓ પણ પછી પાછા પણ આવી જજો હે ને ચાલો તો શરૂઆત કરી દઈએ હવે આપણે આજના સેશનની તો પેપર ફાઈવ લાસ્ટ પેપર સોલ્યુશન છે આપણું અત્યાર સુધીમાં ચાર પેપર સોલ્વ કરાવ્યા આઈ હોપ કે તમે ઘરે લખી લીધેલા હશે મેં તો તમને કીધું તું કે લખતા પણ જાજો સાથે સાથે હું અહીંયા કરાવું ને પછી તમે કઈ ન કરતા હોય તો એવું નહીં કરતા તમારે લખવાનું રહેશે કોમ્પ્યુટર એન્જિનિયર બનીશ વાહ ગ્રેટ પાછું યાદ રાખજો ઉપર દેખાય હા એલઈડી સ્ક્રીન જે છે ને એ ઉપર આવી ગઈ છે એટલે હવે એમનું માથું હંમેશા ઉપર જ રહેશે હવે એનું નીચે નહીં રહે ઉપર માથું રહેશે ઠીક છે

અસુર પાસે શું એડવાન્ટેજ હતો અસુર એક મેજિકલ મંત્ર જાણતા હતા એમના જે ગુરુ હતા એ ગુરુ મેજિકલ મંત્ર જાણતા હતા તો અસુર અહીંયાથી લખવાની શરૂઆત કરો ધ અસુર હેડ એન એડવાન્ટેજીસ ધેટ ધે હેડ ઓન ધેટ સાઈડ

એક મહાન સાધુ અને શું છે ટીચર પણ છે તો આ થઈ ગયો તમારો સેકન્ડ ક્વેશ્ચન આન્સર છે ને ઇઝી પીઝી ઇટ્સ ઇઝી પી

ફાઉન્ડ એટ ઓફ વર્ષના હતા ત્યારે તેમણે શું શોધી કાઢ્યું હતું તો અરુણ વોઝ जस्ट યર્સ ઓલ્ડ વેન હી ફાઉન્ડેડ ધ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આવશે દેર ઇઝ ઓલ્સો નો નીડ ટુ ચેન્જ એની વર્ડ ટુ નો ચેન્જ એની ટેન્સ પણ ચેન્જ કરવાની કોઈ જરૂર નથી બરાબર બરાબર આપેલું છે જવાબી બરાબર છે અહીંયા તમને

આ તકલીફ પડે એ તમે કયો છો ક્યારે પરીક્ષણ કઈ ગણીને દસ દીની વાર છે ત્યારે મને તમે કયો છો ત્યાં સુધી તમે હતા ક્યાં આ તો પેલા માં તમને અહીંયા ઘસકાવા જોઈએ ક્રિશભાઈ હતા ક્યાં અને હવે તમે કદાચ પૂછતાય હોય તો જાતે એનું સોલ્યુશન ગોતો કે ક્યાંથી શીખશો ક્યાંથી વિડીયો ગોતશો વિદ્યાકુલમાં એડમિશન લીધું છે પૈસા ભર્યા છે તો ક્યાંથી હું વિડીયો ગોતીશ ક્યાંથી હું કયા લેક્ચર જોઈશ બધું ગોતો હાલો ચૂપચાપ એટલે હવે મને આ ટોપિકમાં તકલીફ પડે છે આમાં પડે છે એ બધું તમારે જાતે જ કરવાનું છે સમજાઈ ગયો ઉપર કેમ જોવો છો ત્યાં તમારે કોમેન્ટ દેખાય છે કમેન્ટ દેખાય છે બરાબર છે એટલે ત્યાં તમારી કોમેન્ટ જોવા માટે હું પણ જોઉં છું ત્યાં તો કે ઉપર કેમ જોવો છો ત્યાં જો ને કમેન્ટ જ ત્યાં કરો છો એટલે ચાલો નેક્સ્ટ હવે એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ દેવાંગી પાછી ભાઈ અહીંયા કહે છે વાતો થાય છે દેવાંગી અને શુભાંગી વચ્ચે પહેલો ક્વેશ્ચન હાઉ ડઝ હોર્નબિલ ગેટ ઇટ્સ નેમ ભાઈ હોર્ન બિલને એમનું નામ કઈ રીતે મળ્યું કઈ રીતે એનું હુલામણું નામ પડ્યું એ તમારે કહેવાનું છે તો હૉર્ન બિલ્સ બેક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઈક અ હોર્ન એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્ન બિલ અહીંયાથી લખો હવે જે ઇટ્સ આપેલું છે એ ની જગ્યાએ તમારે શું કરી નાખવાનું છે હોર્ન બિલ હોર્ન બિલ ઓફોસ્ટોફી એસ મૂકીને બનાવવો હોર્નબિલ બીક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઈક અ હોર્ન દેટ વાયડ ઇઝ કોલ હોર્ન બિલ તેથી જ તેને હોર્ન બિલ કહેવામાં આવે છે ચાલો ક્લિયર અહીંયા સુધી ને ક્વેશ્ચન નંબર એના પછી આગળ જઈએ Uh, हाँ, फोल रही विच वॉज द फर्स्ट एक्टिविटी ऑफ इन फर्स्ट एक्टिविटी शु तो टू सेंग चेन्नई चेन्नईय तो द फर्स्ट एक्टिविटी द फर्स्ट एक्टिविटी ऑफ टू સમય વધ્યો નથી એટલે હવે કરવું જ પડશે અને જેને કઈ ન કર્યું એના પાસે હજી પણ સમય છે આપણે એમ કઈ બહુ સમય નથી જેને કાંઈ ન કર્યું હોય એના માટે હજી સમય છે તો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર સેકન્ડ ક્વેશ્ચન વેર ડઝ ધ હોર્નબિલ બિલ્ડ ઇટ નેસ્ટ હવે આ જે હોર્નબિલ છે એ હોર્નબિલ ક્યાં એનો માળો બનાવે છે વેર એટલે શું થશે ક્યાં તો એનો માળો એ ક્યાં બનાવે છે તો ઇટ નેસ્ટ બિલ્ડ ઇન હોલો ઓફ ટોલ ટ્રીઝ એ ઊંચા વૃક્ષમાં બનાવે છે તો આને આપણે વાક્ય રચના બનાવ પ્રમાણે બનાવીએ તો ધ હોર્નબિલ એ શું છે કરતા છે તો એને આપણે વાક્યની શરૂઆતમાં લખીએ ધ બિલ ત્યારબાદ અહીંયા તમને ડઝ આપેલું છે અહીંયા તમને બિલ્ડ આપેલું છે તો આ બંને વસ્તુને આપણે પ્લસ કરી દઈએ તો બિલ્ડનું શું થઈ જશે બિલ્ડ્સ બિલ્ડ્સ ઇટ્સ બિલ્સ્ટ ક્યાં બાંધે છે ઇન હોલો ફોરેસ્ટ ઇન હોલો ઓફ ટોલ ટ્રી હોલોઝ ઓફ ટોલ ટ્રીઝ ડન ક્લિયર ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ સમજી સાતમો સવાલ વેન ઇઝ ઇન કેન્ડિસેન્ટ લાઈટ પ્રોડ્યુસ

ઇન ઇઝ ઇઝ પ્રોડ્યુસ અ સબસ્ટન્સ સો મચ ઇટ બિગિન્સ ટુ તો આ તમારો ફર્સ્ટ ક્વેશ્ચન આન્સર આવશે અહીંયા સુધી ફૂલ કરું કે પછી આગળની લાઈન લખી હોય તો વળી કહેજો જો નહીં તો વળી આ બસ બસ કરી દો ઓકે ચાલો નેક્સ્ટ એના પછી વિચ કલર્સ આર ઇમિટેટિંગ વેન ઇટ બીક્સ ઇન્ક્રીઝિંગલી હોટર કયા કલર જે છે છે એ સર્જન થઈ રહ્યો તમારે અહીંયા કહેવાનું છે જ્યારે ત્યાં ઇન્ક્રીઝિંગલી હોટર એટલે કે વધારે પડતું ગરમ થઈ જાય ત્યારે કયા કયા કલરનું સર્જન થાય છે એ તમારે કહેવાનું છે તો અહીંયા તમને કીધેલું છે કે હિટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો ઇનિશિયલી ઇમિટેટ ઇન્ફ્રા રેડ ધેન રેડ ઓરેન્જ યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ ઇઝ બીકમ ઇન્ક્રીઝિંગલી હોટર તો અહીંયાથી તમારે લખવાનું છે ઇનિશિયલીથી લખવાનું છે કોઝથી નથી લખવાનું બરાબર કારણ આપણે નથી કહેવાનું જસ્ટ જે અહીંયાથી લખવાની શરૂઆત કરો કે ભાઈ ઇનિશિયલી કેવી શિયલી ઇનિશિયલી એટલે કે અંતે અંતે તેમાંથી લાલ કલર લાલ ઓરેન્જ કલર પીળો કલર બીજી લાઈન થી લઈને ત્રીજી લાઈન સુધીના આખો જવાબ તો બોલવો ના પડે બીડ બિલ્સ એમ ના આવે લાગે રૂલ્સ મુજબ બિલ્સ તો મેં હું મૂક્યું છે ઈએસ એસ મૂક્યું છે ઈએસ એસ મૂક્યું છે મેં એસ તો લેખું છે

હવે એમજીપી જે છે છે એ કેવું નેટવર્ક અહીંયા કરાવે આવડો આ માઇક્રો ગ્રીડ પોઈન્ટ દ્વારા તો અહીંયા તમને કીધું છે એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો સોલર કોસ્ટલર ગ્રીડ ધેટ પ્રોવાઈડ ટુ એલઈડી લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ

બધા ને એવું થતું હોય તો તને લાગે છે આ બધા રે બગ 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 મંડીસ પડ્યા હોય એ આ 10 માં ની વેજા હમ આ મોટી થઈ ગઈ અરે ચૂપ મેસેજ થાય મેમ અવાજ જાય છે અવાજ જાય છે મેમ અવાજ છે અવાજ અવાજ ઘડી ચોટી ગયું હોય ત્યાં મેસેજ આવતા હોય તો આમાં તો ક્યાં આવે તું એની ઉપાધિ માં તાર કઈક પ્રોબ્લેમ આવતો હશે મે બી નેટવર્કનો ઇશ્યુ આવતું હશે આમ તેમ થતું હશે બે એક પાછો આવી જાય એટલે વ્યવસ્થિત થઈ જાય ઓકે નેક્સ્ટ એના પછી જોઈએ વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલાર પાવર સોલાર પાવરનો શું એડવાન્ટેજ છે એ એડવાન્ટેજ તમારે અહીંયા કહેવાનો છે તો સોલાર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન આ એનો મેઇન એડવાન્ટેજ છે બીજું એ સ્મોકલેસ પાવર લાઇટ છે કે જે એક્સ્ટ્રા બેનિફિટ સાથે કસ્ટમરના સ્વાસ્થ્ય સાથે આવે છે તો અહીંયાથી લખવાની શરૂઆત કરો સોલાર પાવર એઝ અ સ્મોકલેસ પાવર ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ ઓફ ટુ કસ્ટમર હેલ્થ આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આવશે ઓકે ચાલો તો સેકન્ડ ક્વેશ્ચન નો આન્સર શું આવશે સોલાર પાવર એઝ અ સ્મોકલેસ પાવર ઓફ લાઈટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ ડન અહીંયા સુધી સ્મોકલેસ યસ હા એજ લાઈન આવશે સજ સજદ સાજિદ પટેલ સજદ સાજિદ કહે છે કે ભાઈ મેંથી લખો થેન્ક યુ સો મચ તમે આન્સર આપ્યો એના માટે અમારા અહો બસ આવી રીતે આન્સર આપતા રહો નહીં તો મને ભૂલાઈ જાય કે કયા ક્વેશ્ચનનું શું આન્સર આવશે એના પછીનો ક્વેશ્ચન છે એના બેઝ આવે છે શોર્ટ નોટ બેઝ આવે છે આખો પેપર તમને ગોળખાય જવું જોઈએ કે ભાઈ આના પછી આ ક્વેશ્ચન ટાઈપ આવશે આના પછી આ પ્રકારનો સવાલ આવશે એ તમને આમ દિમાગમાં બેસી જાવું જોઈએ સમજાય છે ચાલો ગોખાઈ ગયું છે તો વાંધો નહીં એ ગોખાનું નથી અલવ આ ગોખણપટ્ટીનો શબ્દ બોલતા નહીં આ અમે બોલી જતાય ફ્લો માં બોલી જતા હોય તમે બોલતા નહીં તમે એમ કેજો કે હા ભાઈ હા અમે આવું બધું શીખ્યા છીએ અમે આમ બધું યાદ રાખ્યું છે પાકું કર્યું છે મોઢે કર્યું છે એમ કેજો નહીં તો વળી કો પૂછે કે ભાઈ એવું ગોખવાનું કોને શિખવાડ્યું તમને નામ તો વિદ્યાખુલનું જ આપો ને દિલો દિમાગમાં અત્યારે વિદ્યાકુલ સિવાય એલા

પહેલામ જે થોડું કામ નીચે વાચતા હવે આમ ઉપર વાચવાનું હવે માર્ટેવ પડશે હાથે હાથે પરેશ આ એવો બ્લુટૂથ રીમોટ કોકનું હાલતું હોય છે જો છોપરા છે ઉપર ટીવી કેમેરા ઉપર ટીવી છે એની ઉપર એ કેમેરા જોયો આ સેશન જવાનું છે હા સર લ્યો ને થોડુંક આપણે સોલ્યુશન કરીએ મજા આવશે રામસિ રોબોટ રામસિંગ રોબોટ રોબોટ મેડ ટુ ઇવન શા માટે બનાવવામાં આવ્યો છે ઇવન ગાર્ડનિંગ ગાર્ડનિંગ એટલે કે

લાગણીઓ હ્યુમન લાઈક અ હ્યુમન હ્યુમન એટલે મનુષ્ય માણસ એમ ઇટ કેન બી ઓપરેટેડ વિધિન અ રેડિયસ ઓફ 1 કિલોમીટર 1 કિલોમીટર ની ત્રિજ્યા દાયરામાં રહીને પણ એને ઓપરેટ એટલે કરી શકીએ વાહ બોસ વાહ 1 કિલોમીટર નો દાયરો કેવું મસ્ત સમજાવો સર સર હજી એક લાઈન પ્રેમ ચોપરા કમાન્ડેડ હિમ ટુ શોપ ગ્રોસરીઝ રીપ સ્વીટ મેંગોસ એન્ડ મેડ હિમ ટુ સ્ટીલ નેકલેસ ફ્રોમ ધ ગોપાલ જીપ સ્વી અને સ્વીટ એટલે મીઠી મેંગોઝ એટલે કેરી એન્ડ મેડ હિમ ટુ સ્ટીલ સ્ટીલ એટલે ચોરી કરવી નેકલેસ ફ્રોમ ધ ગોપાલ જ્વેલર્સ જ્વેલર્સ માંથી ચોરી કરવા માટે પણ કમાન્ડ આપે છે પાકી કેરી છે એ લેવા માટે પણ કમાન્ડ આપ્યા છે સાથે સાથે એની નેગેટિવ વાત એટલે કે નેકલેસ ચોરી ગોપાલ જ્વેલર્સ માંથી ચોરી કેમ કરવી એ પણ કમાન્ડ આપે છે એનો બોસ હા

અમારી વાતો કરે છે ના ના તમારી વાત આપણે બાકી રેડી જ છે કેવાય તમને એમ થાય કે ઓહો કે મારી વાત રામસિ મેં તમને આ હુકામ સમજાવો કારણ કે છોકરાએ મેસેજ કર્યો કે સર હવે તમે ભણાવવા મળ્યો સારું થયું એમ કીધું નકર આ એમ કેવા મળે એમ છે કે

હા રેવડી સર મજેદાર તમાકેદાર

બરાબર ને એ લોકો ત્યાં સાહેબ રેકોર્ડિંગ કરવાનું છે અને ત્યાં એ જે રેકોર્ડિંગ ની ટીમ છે ટેકનિકલ ટીમ એમને રાહ જોડાવીને આવ્યો કે હું હમણાં આવું એની બદલે અહીંયા વાતો લાગી ગયા બસ એનું એવું જ છે હાલતા ચાલતા ગમે ત્યાં વાતો કરવા ઉભા રહી જાય વાતોડાઈ એટલા ભગવાનના માણસ છે કઈ ન ઘટે ના સ્વભાવમાં કઈ ઘટે ના ભણાવવાની રીતમાં કઈ ઘટે ના કોઈ વાતમાં એની કઈ ઘટે જ નહીં ઘટે તો બસ

હવે એના જે રૂલ્સ હતા એ રૂલ્સ શું હતા કે તે તેના માસ્ટરનો આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકે તે કોઈ પણ પ્રકારના મનુષ્યને નુકસાન ન પહોંચાડી શકે અને તે પોતાની જાતને પણ કોઈ નુકસાન ન પહોંચાડી શકે તેણે પોતાના આ બે નિયમોને ક્યારેય નથી તોડ્યા પણ એને પોતાની જાતને વિનાશ કરી નાખ્યો હતો આ રૂલને જરૂર તોડ્યો હતો

એક માનવીય રોબોટ નું ટાઇટલ આપવામાં આવ્યું હતું નેક્સ્ટ એના પછીની શોર્ટ નોટ જોઈએ એમજી પેજ એફોર્ટ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ ચાલો જોઈએ સોલાર ને આપણે સમજીએ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિથઆઉટ પાવર કેટલા પરસન્ટ ઘર વિથઆઉટ પાવરના ના હતા 60% ઘર 60% યાદ રાખજો સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર સીતાપુર ડિસ્ટ્રિક્ટ એક એવી જગ્યા છે કે જે પાવર વગરની જગ્યા છે કે જ્યાં કોઈ પણ પ્રકારની વીજળી નથી તો ટ્રુફોલ્સ પણ સાથે સાથે યાદ રાખતા જાજો અહીંયાથી તમને ટ્રુફોલ્સ પણ પૂછાય તો શોર્ટ નોટ વાંચો તો વાંચો છો તો એને સ્માર્ટનોટ તરીકેથી વાંચો સ્માર્ટ થઈને વાંચો કે શોર્ટ નોટ ખાલી નહીં વાંચો શોર્ટ નોટની સાથે સાથે ટ્રુફોલ્સ પણ તૈયાર તૈયાર થતા જવા જોઈએ કે જેના તમારે ફરીથી પ્રેક્ટિસ ન કરવી જોઈએ પેરેગ્રાફ

નોટ પ્રિપેર કરો છો એનાથી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પ્રિપેર થાય છે ટ્રુ પ્રિપેર થાય છે એની ખાલી જગ્યા પ્રિપેર થાય છે અને જે એના રિલેટેડ એસે પૂછાય છે એ એસે પણ પ્રિપેર થાય છે સો ફોકસ ઓન શોર્ટ નોટ ફોકસ ઓન પેરેગ્રાફ રાઈટિંગ ફોકસ ઓન યોર ચેપ્ટર એ એક ચેપ્ટરમાં આટલા ટોપિક તમારા ક્લિયર થાય છે કવર થાય છે ગ્રામરનો કોઈ પણ ટોપિક લઈ લો તમે તો એ એક ટોપિક એ એક ટોપિક પુર્તો લિમિટેડ નથી જેમ કે WH ક્વેશ્ચન તો ડબલ્યુ WH ક્વેશ્ચન માત્ર 3 માર્ક સુધી લિમિટેડ નથી એમાંથી તમને ફંક્શન પણ પૂછાઈ શકે એમાંથી તમને સેન્ટેન્સ બનાવતા આવડી શકે અથવા તો એમાંથી તમને એડિટિંગ પણ પૂછાય એમાંથી કન્જક્શનનો યુઝ કરતા પણ તમને આવડે એટલે કોઈ એક ટોપિક એક પુર્તો સીમિત નથી એ બધા સાથે ઇન્ટરલિંક છે બધા સાથે એ જોડાયેલો છે હવે વિભાગ ડી અને વિભાગ ઈ માં માર્ક્સ કપાતા હોય તો જ્યાં માર્ક્સ કપાય છે ત્યાં ફોકસ કરો સવાલ ગોતો વાય કેમ કટ થાય છે અહીંયા કઈક તો કારણ હશે ને મારી કોઈક તો ભૂલ થતી હશે ને ફાઇન્ડ આઉટ કરો એ ભૂલ ને એન્ડ સોલ્વ ઈટ તમારી મિસ્ટેક શોધો અને એને સોલ્વ કરો જ્યાં માર્ક્સ કપાય છે એ માર્ક્સ નહીં કપાય એકવાર ધ્યાન રાખવાથી ધ્યાનથી પ્રેક્ટિસ કરવાથી ડેફિનેટલી એ મિસ્ટેક દૂર થઈ જશે

બે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ કહેવાશે તો આ સેન્ટેન્સ પણ યાદ રાખો એ પણ અઠવાડિયાના પચીસ રૂપિયા સાથે એનાથી વધારે રૂપિયા નથી દેવાના કે જેનો કોસ્ટ કેરોસીન કરતા તો ક્યાંય છે કે જે જે પણ કેવું છે 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 સસ્તું હવે વિદ્યા બાળકો એ રાત્રિ દરમિયાન અભ્યાસ પણ કરી શકે છે અને નાના નાના જે બિઝનેસીસ જે એ પણ કેવા થઈ ગયા છે ડેવલોપ થઈ ગયા છે મતલબ કે વિકસિત થઈ ગયા છે સોલાર સોલાર પાવર પાવર ઇઝ અ સોર્સ ઓફ ઓફ સ્મોકલેસ લાઇટ કમ્સ બેનિફિટ કસ્ટમર હવે જે છે છે સ્મોકલેસ લાઇટ કે જે કસ્ટમરના સ્વાસ્થ્યને લગતું એક વધારાનો ફાયદો પણ લઈને આવે છે ધીસ ઇઝ શોર્ટ શોટનોટ ઓફ સોલાર પાવર નેક્સ્ટ એના પછીનો જે ક્વેશ્ચન છે ટ્રુફોર્સ બેઝ છે

કે ભાઈ આ કોઈ પણ બાબતોમાં કઈ રીતે જવું એ નહીં તો અહીંયાથી શું આન્સર આવશે ફોલ્સ આન્સર આવશે કે તે તેના માતા પિતા પાસેથી તો જસ્ટ ખાલી ને ખાલી આવી વસ્તુ તો નહોતો તો શીખ્યો આજે વસ્તુ હતું એ એના ટીચર પાસેથી શીખ્યો હતો એટલે અહીંયા શું આવશે ફૂલ આન્સર અ મધર્સ કેસ કાન્ટ કોડ એમની એનીથિંગ એનીથિંગ એવરીથિંગ હવે કોઈ પણ વસ્તુનો ક્યોર કરી શકતી નથી માતાનું જે ચુંબન છે એ શું ક્યોર કરી શકે છે સારવાર કરી શકે છે નહીં તો અહીંયા પણ શું આન્સર આવશે ફૂલ આન્સર આવશે નેક્સ્ટ એના પછી આગળ જઈએ વિભાગ બી કે જે માં તમને સ્ટાંઝા બેઝ ક્વેશ્ચન આપેલા છે ચાલો એમને સોલ્વ કરીએ વાંચો પહેલો ક્વેશ્ચન વોટ વિલ સોંગ ડુ સોંગ શું કરે છે ચલો આન્સર આપો તમે જ આન્સર આપો એક કામ કર્યું હોય તો પાંચમું પેપર આખું તમે અહીંયા કમેન્ટમાં સોલ્વ કર્યું હોય તો તમારી જાતે હું ખાલી અહીંયા કમેન્ટ વાંચું એ સવાર જોઉં મને કહું કે ઓકે છે કે ઓકે છે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ એડવાઇસ ટીચર અરે ઇટ્સ માય પ્લેઝર બેટર થેન્ક યુ સો મચ કે તમે મારી પાસેથી એડવાઇસ લીધી તમને એમ લાગ્યું કે મેમ મને એડવાઇસ આપશે

ચાલો આન્સર લખી દો ત્યાં બીજા ક્વેશ્ચન નો આન્સર તૈયાર રાખો હું એ ક્વેશ્ચન નો આન્સર લખું ત્યાં બીજા ક્વેશ્ચન નો આન્સર ધ સોંગ વિલ વાઇન્ડ એટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ

song will wind its music full stop chalo next ena read the paragraph and answer the question ema question the black book is also known as a khali jagya in telugu હવે કાળિયાની તેલુંગુમાં શેના નામે ઓળખવામાં આવે છે તો કૃષ્ણ ઝીંકા તો અહીંયાં ખાલી જગ્યામાં શું આન્સર આવશે કૃષ્ણ ઝીંકા આ તમારો પહેલા ક્વેશ્ચનનો આન્સર બીજો ધ બ્લેક બર્ગ ઇઝ ધ સ્ટેટ એનિમલ ઓફ ખાલી જગ્યા હવે સ્ટેટ એનિમલ ક્યાંનું સ્ટેટ એનિમલ છે આંધ્રપ્રદેશનું તો એનો આન્સર શું આવશે આંધ્રપ્રદેશ તો અહીંયા જે ઓફ આપેલું છે એ ઓફ પછી તમારે શું લખી દેવાનું છે સીધું આંધ્રપ્રદેશ લખી દેવાનું છે આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર થર્ડ ક્વેશ્ચન એક ટુ ધ ઇન્ડિયન મિથોલોજી ધ બ્લેકબક ઇઝ ધ વેહિકલ ઓફ શેનું વેહિકલ છે એકડિંગ ટુ ધ મિથોલોજી બ્લેકબક જે છે એ કોનું

આખો માલ મોકલો તોય હાલ્યો કાલા હિરણ અહિયાં દુપાડી લેવાનું છે ભાઈ એક તો છે કાલા હિરણ સાસીન ઈરાઈલ મન કૃષ્ણ મૃગા બરાબર આટલા થઈ ગયા બસ હવે આટલા તો બહુ બહુ આ તમારા લાસ્ટ એટલે કે પાંચમા સવાલનો જવાબ થઈ ગયો ઓકે મેડમ ત્રીજામાં ખાલી જગ્યામાં ગોડેસ ઇઝ લખી દો તો ના ચાલે હા ચાલે ચાલે અભી મેં ઉકે બારે મેં બોલા કે ભાઈ આ તમે ચાલી દો લખી દો તો ચાલે પણ આખો પેરેગ્રાફ એવી રીતે લખો છો તોય હાલે અને ખાલી આવી રીતે લખો તોય હાલે સમજાણું હાલે હાલે અમુક જગ્યાએ હાલે અમુક જગ્યાએ ન હાલે પછી આપણે એમ કહેતા કે ભાઈ અહીંયા હાલી જાવું જોઈએ તો બધી જગ્યાએ નો હાલે એટલે અમુક અમુક જગ્યાએ નો હાલે સમજાય ગયું હાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ એમ તો તમે હોશિયાર છો રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ડેટા વાંચો અને આન્સર મતલબ કે ક્વેશ્ચન આન્સર આપો તેંડુલકર ક્યાંના હતા ઇન્ડિયાના હતા સેન્ચ્યુરી કેટલી થઈ હતી ફોર્ટી સેવન પોન્ટિંગ હતા હતા ઓસ્ટ્રેલિયાના નામ તો જો કેવું છે પોન્ટિંગ હવે એને કેટલી સેન્ચુરી થઈ હતી આડત્રીસ હવે આ ગવસ્કર છે એ ઇન્ડિયાના જ હતા એને થર્ટી ફોર હતા સ્ટીવ વર્ક છે એ ઓસ્ટ્રેલિયાના હતા થર્ટી થ્રી થર્ટી ટુ હતા ડોન બ્રેન્ડમેન હતા એ ઓસ્ટ્રેલિયાના હતા ટ્વેન્ટી નાઇન હતું હતા વેસ્ટ ઇન્ડિઝ હતા કે જેને ટ્વેન્ટી સેવન હતા ફર્સ્ટ ક્વેશ્ચન હાઉ મેની તમારે કહેવાનું છે કેટલા છે ટુ તો અહીંયાથી હાઉ મેની કાઢીને ત્યાં આપણે એમ લખી દઈએ આ રીતે ટુ કરી દઈએ તો ચાલે ટુ ઇન્ડિયન પ્લેયર ધેર ઇન ધેર ધેર આર ટુ ઇન્ડિયન પ્લેયર આવી રીતે ટુ ઇન્ડિયન

આ રીતે તો આપણે લખ્યું અહીંયા ઓસ્ટ્રેલિયન એના પછી ટુ લિસ્ટ કન્ટ્રી હેઝ બેટ્સમેન સેન્ચરી ભાઈ આ લિસ્ટ પ્રમાણે એ કઈ કન્ટ્રી છે કે જેમણે સૌથી વધારે સ્કોર કર્યો છે સૌથી વધારે સ્કોર કર્યો હોય એવું કોણ છે સૌથી વધારે જેનો હાઇએસ્ટ સ્કોર હોય એવું ઇન્ડિયા રાઇડ તો કોણ આવશે

are you happy with his performance yeah. Same a performance mate kush to Virat Kohli i think Mohammed sami is the hero of the match Mohammed sami is the he hero of the match his first spell was extremely impressive and his early wicket set india's winning હવે એને જે પોતાનો પહેલો શબ્દ હતો એ શબ્દ ખૂબ જ યાર એક કહેવાય ને કે ભાઈ ઇમ્પ્રેસિવ શબ્દ હતો રસપ્રદ શબ્દ હતો એક સવાલ બાકી રહી ગયો છે ચાલો જોઈએ કેમ આવું કરો છો તમે ધીસ ઇન્ફોર્મેશન ઇઝ અબાઉટ ખાલી જગ્યાએ તો હું જોઉં છું તમારી ચેક કરું છું કે તમારું કોન્સન્ટ્રેશન અહીંયા છે કે નહીં તો આ શેના વિશે છે ચાલો જલ્દી કહો હા એ શેના વિશે તો છે જ તેને પ્લેયર સ્કોર આવું કહી શકીએ મેચ ડેટા ના નથી કેવું આ મેચ ડેટા નથી લખો બીજું કાંઈ કહો ને આવું લખવું હોય તો પ્લેયર સ્કોર અથવા તો ક્રિકેટ સ્કોર અથવા તો ક્રિકેટ ઇન્ફોર્મેશન પ્લેયર સ્કોર સારું લાગે ને સ્કોર બોર્ડ ધ ઇન્ફોર્મેશન અબાવ વોટ પ્લેયર્સ સ્કોર એફો સ્ટોફી એસ પ્લેયર્સ સ્કોર ઓકે પ્લેયર્સના સ્કોર પર આવડો આ જે ટોપિક છે એ ટોપિક એના ઉપર છે ઓકે ચાલો

વિરાટ કોહલી કહે છે આઈ કાન્ટ અંડર એસ્ટિમેટ બુમરાહસ પરફોર્મન્સ હું બુમરાહના પરફોર્મન્સને અંડર એસ્ટીમેટ ના કરી શકું ઇઝ ધ કી બોલર ફ્રોમ આઉટ્સ અવર સાઇડ એ અમારા માટે એક કી બોલર છે બરાબર છે ધો હી કુડ નોટ ટેક વિકેટ્સ ઇન ફર્સ્ટ પેલ હી ડીડ ધ મેજિક ઇન હિઝ સેકન્ડ સ્પેલ તે તેના પહેલી જ વારમાં ભલે વિકેટ નહોતો લઈ શક્યો પણ બીજી વાર તો એણે કંઈક જાદુ જ કર્યો હતો કમેન્ટેટેડ

Who was the key from India against West Indies? की बोलर फ्रॉम इंडिया अगेंस्ट वेस्ट इंडीज कौन की बॉलर से की बॉलर कौन से कौन है जिसको की बॉलर कहा गया है इस डायलॉग में जो भी है वो आपको पता है आपकी आंखों के सामने उसका नाम है बड़े बड़े अक्षरों में लिखा है मोहम्मद सामी शुशे मोहम्मद

હું તો તમારા કમેન્ટમાં ધ્યાન રાખું છું મને કંઈ કેતા જ નહીં માન તમારા કમેન્ટ તો જોવી ને વોટ ડીડ વિરાટ સે ટુ કમેન્ટેટર અબાઉટ જસપ્રીત બુમરાહ જસપ્રીત બુમરાહ વિશે કમેન્ટેટરે શું કહ્યું હતું એ તમારે કહેવાનું છે તો જસપ્રીત બુમરાહ ઇઝ અ કી બોલર હા વિરાટ સે અબાઉટ જસપ્રીત બુમરાહ ઇઝ ધેટ હી વોઝ અ કી બોલર

એના પછી વિભાગ સી કે જે તમને મેચ ધ ફોલોઇંગ ઉપર આપેલું છે મતલબ કે જોડકા જોડો જોડકા જોડવાના છે ચાલો મળો જોડવા તો અહીંયા બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ્સ તો અહીંયા તમને સેલ્ડમ આપેલું છે કે જે શું દર્શાવે છે પુનરાવર્તન દર્શાવે છે તો હવે પુનરાવર્તન માટે એક ફંક્શન છે હવે કહ્યું એ તો તમે કહેશો એક્શન કહેશો લોકેશન કહેશો નાઇસ ટાઇઝ કહેશો કે ફ્રિકવન્સી કહેશો શું આન્સર આવશે અહીંયા અહીંયા આન્સર આવશે ઓપ્શન ડી

લોકેશન તો અહીંયા શું આન્સર આવશે બી આન્સર આવશે બી નેક્સ્ટ એના પછી જોઈએ આ પણ બેઝ ક્વેશ્ચન છે કનક કનક કહે છે વેર ઇઝ ધ નર્મદા પાર્ક લોકેટેડ સ્પેસિફાઈંગ લોકેશન લોકેશનને અહીંયા તમારે સ્પેસિફાઈ કરવાનું છે ક્યાં આવેલું છે એ કહેવાનું છે આઈ ડોન્ટ નો અબાઉટ ધ પાર્ક એર ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ

ટુ આર્સ આ શું દર્શાવે છે ફ્રિકવન્સી દર્શાવે છે એટલે અહીંયા આન્સર શું આવશે સી રિયાન કહે છે એક્સપ્લેન હર ધ પ્રોસેસ ઓફ ડાઉનલોડિંગ ગુડ ન્યૂઝ મૂવી ગુડ ન્યૂઝ મૂવી ડાઉનલોડ કરવાની તમારે અહીંયા પ્રોસેસ કહેવાની છે તો મોબાઈલ ઇઝ બેટર ધેન ધ મોસ્ટ અધ ડિવાઇઝિઝ એક્ટિવ મોબાઈલ ડેટા ઓપન આઈ એમ ઓ એપ્લિકેશન સિલેક્ટ મૂવી એક્સેટ્રા આઈ લવ ધિસ મૂવી આ લોટ ઇટ ઇઝ ટુ એક્સાઇટિંગ ટુ વોચ તો પ્રોસેસ ક્યાં છે ઓપ્શન બી માં તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે ઓપ્શન બી કેશન લાઇક ધ પંજાબી ફૂડ ડિસ્ક્રાઇબિંગ ફ્રિકવન્સી એક્શન તો આમાંથી જ્યાં ફ્રિકવન્સી આવતી હોય સિલેક્ટ કરો શી ઓલવેઝ ઇટ્સ સચ शी નેવર ઇટ્સ ધેમ પંજાબી ફૂડ ઇઝ લવ બાય હર શી પ્રિફર્સ ઓનલી સાઉથ ઇન્ડિયન ફૂડ તો ફ્રીકન્સી બીમાં પણ છે અને એમાં પણ છે મેચ ધ સેન્ટેન્સ વિથ સેન્ટેન્સ અથવા ગિવન ઇન ધ સેન્ટેન્સ મીત્રી ડઝન્ટ લાઈક ધ પંજાબી ફૂડ હવે એને પંજાબી ફૂડ ન ગમતું હોય તો એ શું દરરોજ ખાશે કે ક્યારેય નહીં ખાય ક્યારેય નહીં ખાય એટલે અહીંયા આન્સર શું આવશે ઓપ્શન બી થેન્ક યુ સો મચ ટેસ્ટ એટ ઇલેવન એ એમ ઇઝ सेलिब्रेटेड ઇન અવર સ્કૂલ વિથ ગ્રેટ એન્થ્યુસીઝમ તો અહીંયા તમારે એક્શનને ડિસ્ક્રાઈબ કરવાની છે તો જ્યાં એક્શન ડિસ્ક્રાઈબ થતી હોય એ ઓપ્શન સિલેક્ટ કરો કયો આવશે ઓપ્શન બી તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન બી ને મનોજ ઇઝ સ્ટડીંગ ફોર ઇંગ્લિશ ટેસ્ટ મનોજ જે છે એ ઇંગ્લિશ ટેસ્ટ માટે સ્ટડીંગ કરી રહ્યા છે ઓકે આન્સર આપી દીધો એક એક મેમ બોલે કે ન બોલે બસ મેમ તમારે બોલવું ન હોય તો કાંઈ નહીં સ્લાઈડ આમ આમ તેમ આમ તેમ ફેરવતા હતા આમ જવાબ બોલી દેવું હે ને એમ જ ને સાચું બોલો તમને એમ કહી દીધું હોય ને કે ભાઈ હું સ્લાઈડ ફેરવતી તો તમ તમે મેમ તમે કાંઈ બોલોમાં માં તમે શાંતિથી આમ સાઈડમાં બેસી જાઓ અને પછી અમે જવાબ આપતા રહેશે એમ તમારે ખાલી સ્લાઈડ ફેરવવાની બસ પણ હવે કેટલીક વાર સી લખશો એલા પણ એક વાર હોય આમ જોતો રીધમ તો મંડિત પડ્યો છે મંડિત પડ્યો છે એ

તો આ ડિસાઇડેડ એ તમારી ફર્સ્ટ બ્લેન્ક નો આન્સર આવશે ઓકે એના પછી દે ખાલી જગ્યા ટ્વેન્ટી વન લેખ રૂપીસ હવે આનો આન્સર આપો હવે આનું આન્સર શું આવશે વન વન આન્સર એટલે કે પુલિન આવશે

મતલબ કે ઓબ્સ્ટેકલ એટલે શું થશે કે જે તમને ઓપોર્ચ્યુનિટી આપે છે એ ચાન્સ આપે છે એ કે જે તમને સ્ટોક્સ કરે છે એ કે પછી જે તમને ડિફિકલ્ટી આપે છે એ ઓબસ્ટેકલ્સ Thank okay. ખરેખર અહીંયા આન્સર તો એ આવવો ન જોઈએ કારણ કે ઓબસ્ટિકલ એટલે શું થાય ઇન્ટરફિયર કરવું થાય મતલબ કે કોઈ વસ્તુને સ્ટોપ કરવી થાય કોઈમાં વચ્ચે પડવું થાય એના જેવું થાય પણ અહીંયા તમને એક જ એવો વર્ડ આપ્યો છે કે જે એના જેવો છે એટલે આપણે અહીંયા ડિફિકલ્ટી સિલેક્ટ કરીએ બાકી ડિફિકલ્ટી જે છે ઓપોર્ચ્યુનિટી નહીં આવે એના પછી બિટ્રેડ ચીટ સપોર્ટ ફ્રેન્ડલી કે બોલ્ડલી એ આવશે શું આવશે

ચાલો એ કે આ બધા પણ એટલું બધું એડવાન્સ ન હોય વાંચવા તો દો મને ચાલો મારે તમારે કમેન્ટ જ નથી જોવી ગિરીશભાઈ કહે છે અહિયાં સવાલ પૂછે છે ટોલ્ડ આવશે આસ્કડ આવશે કે સેડ આવશે ટોલ્ડ આસ્કડ કે સેડ તો એ જોવાઈ જાય છે તો ફર્સ્ટ બ્લેન્ક નો આન્સર શું આવશે આસ્કડ આવશે ભરત ઇફ હી હેડ હેડ સાથે હંમેશા ક્રિયાપદ નું કેવું ફોર્મ આવે વિથરી નું ફોર્મ આવે તો પાર્ટિસિપેટિંગ પાર્ટિસિપેટેડ કે પાર્ટિસિપેટ શું આવશે પાર્ટિસિપેટ પાર્ટિસિપેટિંગ સો કે વ્યૂ હોય તો આવી કમેન્ટ આવે આપણે બસો માં આ કરી દીધું તો સાચી વાત છે વજાહત હુસેન સો ટકા તે સાચી વાત કરી યુટ્યુબમાં બસો મતલબ કે હંડ્રેડ કે હોય ને ત્યારે આવી રીતે કમેન્ટ જતી હોય એમ ચાલો આપણે હન્ડ્રેડ કે નથી કહેતા પાંચ હજાર હોય અથવા તો બે હજાર હોય તોય એમ જતી હોય આ તો તમે બસો છો તોય હાડાઓ એવી રિકમેન્ડ કરો છો ચાલો તો અહીંયા શું આન્સર આવશે પાર્ટિસિપેટેડ આન્સર આવશે હેડ સાથે એઝ અ ટીચર ઇન ધ ટીચર્સ ડે સેલિબ્રેશન ભરત રિપ્લાયડ પોઝિટિવલી ધેટ હી ખાલી જગ્યા પાર્ટિસિપેટ તો અહીંયા ભરતે રિપ્લાઇડ આપ્યો કે ભાઈ હા આઈ ડીડ તો આઈ ડીડ માટલે શું થશે ડીડ નું તમારે પૂરેપૂરું સેન્ટેન્સ બનાવવું પડશે તો અહીંયા આન્સર શું આવશે હી

હવે હવે જોઈ લે રોહિત બેટા ચેક કરી લેતો છે ઓકે ચાલો તો જોઈએ હવે આપણે અહિયાં બ્લેન્ક નો આન્સર શું આવશે હેડ હેડ પાર્ટિસિપેટેડ ઇન ટીચર્સ ડે સેલિબ્રેશન એન્ડ હી

હા બરાબર ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ અંજના હવે કન્ઝન આવે છે અંજના વિલ રીડ અ સ્ટોરી બુક અંજના વિલ ડ્રો અ કાર્ટૂન તો અંજના વિલ રીડ અ સ્ટોરી બુક વિલ ડ્રો અ કાર્ટૂન તો નાઇધર નોટ ધરફોર અને આઈધર ઓર ચલો આ ત્રણમાંથી કયો યુઝ કરશો આઈધર ઓર આખો સેન્ટેન્સ લખીને બતાવો હવે જેટલી સ્પીડમાં તમે એ બીસીડીનો આન્સર આપતા હતા ને હવે એટલી સ્પીડમાં આખો આન્સર લખીને બતાવો લ્યો હું જોઉં કેવી રીતે તમે આખા આન્સર લખીને મોકલો છો આખા આખા સેન્ટેન્સના ચાલો જોઈએ તમારે બેમાંથીનું કોણ ઝડપથી લખે છે હું કે તમે અંજના વિલ ધીમે લખજો એ લાવ આઈધર રીડ અ ધીમે સ્ટોરી બુક ઓર ડ્રો અ કાર્ટૂન કેટલાય લખું ઓ બાપરે લખાઈ ગયું અંકેતા કહે છે એક એક મેમ લખાઈ ગયું હા ભલે અમે પેલા લખી આ ભલ વાંધો નહીં બોર્ડમાં લખતા વાર લાગે આ પેન કવડી મોટી આવે અને બોર્ડમાં વળી લખતા વાર લાગે એવું કઈ ન હોય કે તમે કઈ ફટાફટ લખાઈ જાય તમારે શું વળી કીબોર્ડમાં ટાઈપ કરવું હા ફરી ગયેલા કીબોર્ડમાં ટાઈપ કરવું ત્યાં કે લખાઈ ગયું હા અહીંયા આવીને લખો ખબર પડે લ્યો ચાલો પ્રીતિ ઇઝ ક્લાસ શી વોન ધમ્પિટિશન પ્રીતિ મારા ક્લાસમાં છે તેની ક્લાસમાં છે કે જે કોમ્પિટિશન જીત્યા છે ચાલો આવડો આ સેન્ટેન્સ આપણે બનાવીએ વુ નો યુઝ કરીને હવે કોણ પેલા એ જોઈએ આપણે પ્રીતિ મારી હારે શરૂ કરજો ઇઝ ઇન માય ક્લાસ વોન ગયું રોહિત્યો ભલે તે માર પેલા શરૂ કર્યું હોય છે જેને પેલા લખાઈ ગયું છે ને બધાએ મારી પહેલા શરૂ કર્યું હોય તો જ પહેલા લખાણું હોય બાકી આટલી સ્પીડમાં કોણ લખે કોઈ ન લખે મારી જેટલી સ્પીડ કોઈની નો બાય એવો ઘમંડ હું રાખતી નથી પણ કઉ છું આ તો એવું જ છે ભાઈ હવે જાને હવે મને ખબર જ છે ભાઈ તમે ચીટિંગ કરો છો પ્લીઝ વોટર ધ પ્લાન્ટ દે વિલ ડાય તો સો ધેટ બીકોઝ કે અધરવાઇઝ પાણી પાઓ એ પ્લાન્ટ ને નહીં તો એ મતલબ કે મરી જશે એમ એ ડેડ થઈ જશે ચલો વન ટુ થ્રી સ્ટાર્ટ હવે કરો પ્લીઝ વોટર ધ

એનો મતલબ જ એવો થયો ને હા મોબાઈલ જ વાપરો હજી ભાડું એ માર્ક્સ ઓછા એવા છે ખેર નથી તમારી માર્ક્સ ઓછા એવા તો હાલો નેક્સ્ટ આગળ જઈએ એના પછી રીરાઈટ ધ પેરેગ્રાફ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ જોન વોઝ અ ખાલી જગ્યા ચલો આમ આખો સ્પેલિંગ લખો જોન વોઝ અ ખાલી જગ્યા ગ્રેટ ગ્રેટર કે ગ્રેટેસ્ટ હું આમાં તમારે પહેલા લખી નાખીશ જો એ કેવી રીતે ખબર આવી રીતે અમારે સિલેક્ટ કરવાનું એમ યાર જાને હું તમારે પહેલા સોલ્વ કરવા બે હું તો ફટાફટ સોલ્વ થઈ જાય કારણ કે મને આવડતું હોય હું સોલ્વ કરીને આવી હોય એક વાર તો ભણાવતી ન હોય તો એમાં તો હું આગળ જ રહીશ ચાલો હી ફાઉન્ડ ધ જંગલ ઓફ આફ્રિકા વેરી ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટેડ કે ઇન્ટરેસ્ટિંગ હી ફાઉન્ડ ધ હી ફાઉન્ડ જંગલ ઓફ આફ્રિકા વેરી ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટેડ કે ઇન્ટરેસ્ટિંગ વેરી ઇન્ટરેસ્ટેડ Very interested. He found the jungles of Africa very interesting. Ted. He was also known for his kindness. Kind ke kindly. Kindness, Ausha. Kindly kindness. He was also known for his kindness and generously. કે તે તેની દયા અને તેની ઉદારતા માટે એ પ્રખ્યાત છે એટલા માટે અહીંયા શું આવશે કાઇન્ડનેસ આન્સર આવશે નેક્સ્ટ એના પછી જઈએ આગળ ડુ ઇઝ ડાયરેક્ટેડ ચાલો આ પેરેગ્રાફ આખો લખીને બતા હું બે મિનિટમાં લખી નાખું જોવું છે ચાલ પછી હું સમજાવીશ હી વોઝ ડિફીટેડ બરાબર ધેન આફ્ટર ધ ફર્સ્ટ પ્રાઇઝ ખોટું ન પડવું જોઈએ વોઝ न बाय हर आखो पेरेग्राफ एक् लखजो शी वॉज कॉन्ग्रेच यू लेटेड बाय अस फुलॉप शी थैंक्ड अस वी वर थैंक्ड बाय हर फुलस्टॉप

નેક્સ્ટ એના નું જોઈએ મને એવું લાગ્યું મનનો જ ખબર કે આમાં આટલી બધી મજા આવે હું રોજ કરાવે તમને આમ ચાલો જોઈએ ધ ધ ટુ હોસ્પિટલ આ પેરેગ્રાફી આ તો હું બે મિનિટમાં કટ નાખીશ તમારે વાર લાગશે કઈ રીતે હવે મારે ખાલી શું કરવાનું છે અહીંયા ટેક આપેલું છે મતલબ કે પ્રેઝન્ટ ફોર્મ કરવાનું છે ચાલો એડમિટ તો ખાલી મારે એક જ શબ્દ ફેરવાનો એડમિટ ચાલો થઈ ગયું એના પછી અહીંયા મને ચેક આપેલું છે ચેક નું વી વન નું ફોર્મ વી એસ કે એસ વાળું ફોર્મ આવશે ચેક્સ અહીંયા સેડ આપેલું છે તો અહીંયા એસ કે એસ વાળું ફોર્મ આવશે સેજ અહીંયા વુડ આપેલું છે તો એનો આવશે વિલ આવશે ઓકે હી સેડ ધેટ ઇઝ વી વુડ કોલ ઇઝ અ રિલેટિવ ચાલો મારું થઈ ગયું તા થઈ ગયું ચાલો હવે સમજો હવે અહીંયા જે તમને પાસ્ટ પેરેગ્રાફ આપેલો હતો એ પાસ્ટ પેરેગ્રાફ ને તમારે શેમાં કન્વર્ટ કરવાનો હતો પ્રેઝન્ટમાં કન્વર્ટ કરવાનો હતો

તો આપણે અહીંયા વિલ નું શું કરીશું અહીંયા જે વુડ આપેલું છે એ વુડ જે છે એ વુડ નું આપણે અહીંયા શું કરીશું કોઈ એવું છે કે પ્રેઝન્ટ ફોર્મ છે કે જે પ્રેઝન્ટ ફોર્મ આપણે અહીંયા મૂકી શકીએ તો એ પ્રેઝન્ટ ફોર્મ જે છે તમારે અહીંયા કંઈ કરવાનું નથી વુડ નું વુડ જ રહેવા દેવાનું છે કોઈ ચેન્જીસ નહીં કરો બરાબર પછી તો કાઈક તો હશે ને ક્યાં ચીટિંગ કરી

શું આવશે કોલ આવશે તો આપણે અહીંયા શું કરીએ શેલ એ ફ્યુચર ફોર્મ થાય માર નાનો ભાઈ તમારો ક્લાસ જોવે છે હે હું હમ જાત હમ હું હમ હશે ને કોલ્સ હી અહીંયા જે વુડ કોલ આપેલું છે એ કોલ નું શું થઈ જશે કોલ્સ હી સેઝ ધેટ હી કોલ્સ હિઝ રિલેટિવ તેણે કહ્યું કે તે તેને બોલાવે છે

ફ્રિકવન્સી છે અને જ્યારે સેન્ટેન્સમાંથી ફ્રિકવન્સી દૂર થાય ત્યારે શેનાથી શરૂઆત થશે હાવ ઓફનથી શરૂઆત થશે નહીં કે વેનથી શરૂઆત થાય એટલે આપણે અહીંયા શું સિલેક્ટ કરીશું પહેલો ઓપ્શન સિલેક્ટ કરીશું હાઉ ઓફન ડીડ યોર ફાધર ગો ટુ ધ લાઇબ્રેરી ના હવે હાઉ ઓફન જ્યારે પણ તમને સેન્ટેન્સમાં એવરી આપેલું છે જ્યારે તમને સેન્ટેન્સમાં નેવર આપેલું છે ઓફન આપેલું છે ટુ ટાઈમ્સ આપેલું છે થ્રી ટાઈમ્સ આપેલું છે વન્સ આપેલું છે ટ્વાઇઝ આપેલું છે થ્રાઇઝ આપેલું છે જે પણ આપેલું છે કે જે પુનરાવર્તન દર્શાવે છે જે ફ્રિકવન્સી દર્શાવે છે ત્યારે સવાલની શરૂઆત હાઉ ઓફનથી અથવા તો હાઉ મેની ટાઈમ્સથી થશે શેનાથી થશે હાઉ ઓફનથી અથવા તો હાઉ મેની ટાઈમ્સથી થશે વાહ વોટ અ નાઇઝ હેન્ડ રાઇટિંગ

જ્યારે તમારે ઇવનિંગ કેવું છે આફ્ટરનૂન કેવું છે નૂન કેવું છે મોર્નિંગ મતલબ કેવું કંઈક કેવું છે તો ત્યારે પ્રિપોઝિશન તરીકે ઇનનો યુઝ થાય જ્યારે તમારે સાત વાગ્યા કેવું છે આઠ વાગ્યા કેવું છે ત્યારે એટનો યુઝ થાય છે જ્યારે તમારે રવિવારે સોમવારે મંગળવારે બુધવારે ગુરુવારે એવું કેવું છે ત્યારે ઓનનો યુઝ થશે તો આ એક યાદ રાખવો આપણને યાદ રાખી લો અને આટલા આટલા શબ્દથી સવાલની શરૂઆત થઈ હોય ત્યારે સવાલની શરૂઆતનાથી થશે વેનથી થશે જ્યારે આટલા આટલા સમય દર્શક શબ્દ રીમૂવ કરવાના છે ત્યારે એ સવાલમાં વેનથી ડબલ્યુ નો મતલબ કે ક્વેશ્ચન બનશે એ સિવાય જેમ કે એવરી સન્ડે છે સમટાઈમ્સ છે નેવર છે રેલી છે સેન્ડમ છે ઓલવેઝ છે ટોઈસ છે વન્સ છે વન ટાઈમ છે ટુ ટાઈમ છે ટુ આર્સ છે થ્રી આર્સ છે તો ત્યારે શું આવશે હાવ ઓફન આવશે ઓકે ચાલો નેક્સ્ટ એના પછી જેને નથી સમજાણું એને ફરીથી જોવાનું છે ફરીથી સમજવાનું છે નેક્સ્ટ એના પછી આગળ જઈએ

તો અહીંયા તમને બોઇઝ આપેલું છે જે શું છે અહીંયા કર્તા છે તો કરતાને દૂર કરીએ તો સવાલની શરૂઆત શેનાથી થશે વુથી થશે તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન સી ને તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે ઓપ્શન સી આવશે ડન નેક્સ્ટ એના પછી આગળ જઈએ ઓકે સેક્શન એ ની નથી શરૂઆત કરવી થોડુંક અમ તો હું તમને બ્રેક આપી દઉં છું નાનું અમ તો આ તો તમને સમય સામેથી હું તમને બ્રેક આપું છું થેન્ક યુ કહો મને તમારે મને થેન્ક યુ કેવું જોઈએ કે હું તમને સામેથી સમય આપું છું વિનંતી કરીને એક જ વાર જવાબ મોકલો મોડલ રિલેટેડ ચેન્જ થાય મોડલ વર્બ્સ જ્યારે તમને ત્યાં મોડલ વર્બ્સ આપ્યું હોય ત્યારે ટેન્સ રિલેટેડ ચેન્જીસ ના થાય જેમ કે મસ્ટ આપેલું છે વૂડ જે છે એ મોડલ નથી એ મોડલ ત્યારે કહેવાય જ્યારે એ વાક્યની શરૂઆતમાં હોય ક્યાં હોય વાક્યની શરૂઆતમાં હોય બીજું વુડની ઘણી બધી એવી સિચ્યુએશન છે અહીંયા તમને વુડ કોલ જે છે એ પાસ્ટ ફોર્મ તરીકે આપેલું હતું કે વુડ કોલ એટલા માટે આપણે એનું શું કરી નાખ્યું કોલ્સ કરી નાખ્યું છે વુડ જોડે મૂળ મૂળરૂપ જ આવે હા મૂળરૂપ જ આવે तो मैं मूड जोले बीजू कयो कर तू ऑप्शन भूल छे लास्ट आंसर आंसर बोलो एम नहीं करो आंसर बोलो आंसर चलो जो જોઈએ અહિયાં एक एक सुधार दियो ખે તો ખરે પણ મને ગોતવા તો દે એ ક્યાંક સુધારી દયો હું સુધારી દે ગોત ઉપર સુધારું ને ખુશી દોઢી કોલેજ આવે કેમ રીઝન કોલ કેમ આવે કોઈ મને કહેશો કે કોલેજ કેમ આવે કે વર્તમાન કાળ હોય તો એમાં જ્યારે અહીંયા તમને હી આપેલું હોય ત્યારે એસ કે એસ વાળું ફોર્મ ન આવે હં આું ને અહીંયા એસ کے ایس વાળું ફોર્મ હા હી મીન્સ કોસ આવશે અરે કોસ કોન બહુવચન થાય

મારી કમેન્ટ દેખાય છે હા દેખાય છે કોંગ્રેચ્યુલેશન વાળીને મારે અત્યારે કંઈ ન કરવું મારે ત્યારે સવાલ જોવા છે પંચાવન ક્વેશ્ચન ના આન્સર માં ભૂલ છે ચાલો એ જોઈ લઈએ ભૂલ નો ભૂલ હોય એમ ન કહેવાય સમજાયતું નથી એમ કહેવાય બરાબર હવે એમાં શા માટે સી આન્સર આવશે એ હું કહીશ અહીંયા તમારી પાસે બીજું કોઈ એવું ઓપ્શન છે કે જેમાં તમને હુ આર આપેલું હોય હ ઘણી વખત શું થાય કે અનનોન હોય આપણને એમ થાય કે અથવા તો હવે સ્ટોન ચોરવા વાળા એક વ્યક્તિ પણ હોય શકે બે વ્યક્તિ પણ હોય શકે ત્રણ વ્યક્તિ પણ હોય શકે અહીંયા ઈઝ આપેલું છે તો એનો મતલબ એવું નહીં કે ખોટું છે એટલે અહીંયા સી આન્સર કરેક્ટ છે ઓકે

i will say to 5 minute and your time is start bye bye हाँ हाँ वही बट कलयो तन्मी क्या रही से क्या एरिया में रही से सर बढ़ाने के लिए आ गए हैं हाँ आ गए हैं आ गए हैं आ गए चलो तो शुरुआत करिए विभाग ई અને એનો 56મો સવાલ રાઈટ અ 125 વન ટ્વેન્ટી ધ ફોલોઇંગ કે જે તમને એક્ઝામમાં છ કેટલા પેરેગ્રાફ લખવાના ત્રણ પેરેગ્રાફ લખવાના ત્રણ પેરેગ્રાફથી વધારે પેરેગ્રાફ લખતા નહીં એક નિબંધ છે માય બેસ્ટ ફ્રેન્ડ ઉપર ધેન આફ્ટર ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર આફ્ટર માય ફેવરેટ ફીધર બર્ડ આથી કેટલા એસે દીધેલા છે આમાં આ ત્રણ માંથી એક પેલા આવી ગયો છે કયો બીજો પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર કયો પેલો ચાલો આ ગયો બીજો કયો હોમ મેકર્સ વાળો થઈ ગયો બેસ્ટ ફ્રેન્ડ વાળો હા પણ એ તો થઈ ગયો બીજો કયો ત્રીજો ફિધર ફ્રેન્ડ વાળો હોમ મેકર્સ વાળો બાકી છે જે ડન થઈ ગયા છે એ ઓલરેડી મેં અહીંયા નથી લીધેલા જે ડન નથી થયા બસ જ મેં અહીંયા લીધેલા છે માય ફેવરિટ ફીધર ફ્રેન્ડ જે છે મેં તમને આજ પેલા ક્યારેય નથી કરાવ્યો પહેલો અને બીજો જે છે એ જ થયો છે ત્રીજો જે છે એ બાકી છે ફિધર ફ્રેન્ડ વાળો ચલો તો આ છે તમારું પેપર સોલ્યુશન કે જે તમે પેપર સોલ્યુશન કરી રહ્યા છો જોઈએ હવે આપણે અને સમજીએ માય ફેવરિટ ફિધર બર્ડ જો જોકે કોઈકે તો કીધું હતું કે વન અને ટુ થઈ ગયું છે તો જોઈએ આપણે માય ફેવરિટ ફિધર બર્ડ ઇઝ ધ કલરફુલ એન્ડ ચાર્મિંગ હમિંગ બર્ડ હવે મારું ગમતું પક્ષી જે છે એ કલરફુલ છે અને ભાઈ આકર્ષક એવું હમિંગ બર્ડ છે હમિંગ બર્ડ્સ કમ ઇન માય મેની ટાઈપ્સ હવે આ જે ગુણ ગુણ કરતા જે પક્ષીઓ છે ને એ ઘણી બધી રીતે આવે છે બટ માય ફેવરિટ ઇઝ રબી થ્રોટેડ હમિંગ બર્ડ્સ પણ એમનું ફેવરિટ ફિધર બર્ડ કયું છે રબી થ્રોટેડવાળું એક ફિધર બર્ડ છે કે જે ફેવરિટ છે દે લીવ ઇન ગાર્ડન્સ ફોરેસ્ટ એન્ડ ઇવન સિટીઝ તે ગાર્ડનમાં જંગલમાં અને સિટીઝમાં પણ રહે છે

લખી નાખું અમેરિકાનું છે આ અમેરિકાનું પક્ષી છે અમેરિકાનું અમેરિકાનું છે ને બાકી મસ્ત રબીટ થોર નાનું અમથું પક્ષ ચકલી જેવું હોય છે ચકલી આકારનું હોય છે એનાથી વધારે મોટું નહીં હોય હવે આનું ગુજરાતી નામ તો ખબર નહીં આમાં અમેરિકાનું નામ અમેરિકાન કીધું છે કે ભાઈ એ અમેરિકાનું છે વિન્ટરમાં આપણા આપણા દેશમાં આવે છે બાકી આપણા દેશનું નથી શિયાળાની સિઝન હોય ને આપણા દેશમાં ત્યારે એ આવતું હોય આટલા બધા એના કલરે છે જો રેડ થ્રોટેડ હોય યેલો થ્રોટેડ હોય ગ્રીન થ્રોટેડ હોય આટલું બધું છે

એટલે શું થશે લેવી થશે જેવી રીતે આપણે ચાની ચુસ્કી લઈએ છીએ કોઈ કરીને ચુસ્કી લેતું હોય તો આપણે એમ કહી શકીએ કે સિપિંગ ધ ટી એ ટી ચા જે છે ચાને સીપ કરી રહી છે ચુસ્કી લઈ રહી છે તો સીપ મતલબ કે ચુસ્કી લઈ છે દે આર શેપ લાઈક અ લિટલ રોકેટ તેનો જે આકાર હોય છે એ નાના રોકેટ જેવો હોય છે એન્ડ આર અબાઉટ સાઇઝ ઓફ બિગ બગ અને જે બગ હોય છે એ બગના કદ કરતા કેવું હોય છે થોડું મોટું હોય છે હમિંગ બર્ડ્સ આર હેલ્પફુલ બિકોઝ દે પોલિનેટ ફ્લાવર્સ વાઇલ ફીડિંગ હવે આ જે હમિંગ બર્ડ છે એ મદદરૂપ થાય છે બિકોઝ દે પોલિનેટ ફ્લાવર્સ વાઇલ ફીડિંગ મતલબ કે એ જ્યારે ખાઈ રહ્યા હોય ત્યારે તે ફૂલોને શું કરે છે પોષિત કરે છે એટલે એના માટે ઉપયોગી છે

જેને સમજવામાં થોડીક મિસ્ટેક થાય યુટ્યુબમાં વિડીયો જોઈએ શું વાત છે ગ્રેટ ચાલો એના પછી યુ કેન ધેમ ઇન ગાર્ડન એન્ડ ઇવન નિયર યોર હોમ તમે તમારા ગાર્ડનમાં પાર્કમાં અને કેટલીક વાર તમે તમારી ઘરની આજુબાજુ પણ એને શોધી કાઢો છો વેન આઈ સી હમિંગ બર્ડ આઈ ફીલ એક્સાઇટેડ એન્ડ અમેઝ જ્યારે હું એ પક્ષીને જોઉં છું ત્યારે મને ખુશી થાય છે આનંદ થાય છે એમની સ્પીડ જોઈને એમની સુંદરતા જોઈને દે આર ટ્રુલી વન ઓફ નેચર્સ મોસ્ટ ડિલાઇટેડ ક્રિએચર્સ હવે આ તમે આ સેન્ટેન્સ કોઈ પણ પક્ષીઓ માટે લખી શકો પીકોક છે કોઈ સ્પેરો છે પીઝન છે તો આમાંથી કોઈના માટે પણ તમે આ કોમન લાઇન લખી શકો છો કે ભાઈ હું જ્યારે પણ એને જોઉં છું ત્યારે એક્સાઇટેડ ફીલ થાય છે અમેઝિંગ ફીલ થાય છે એની સુંદરતા જોઈને એ નેચરનું એક રમણીય ભાઈ ક્રિએચર છે કે જે ક્રિએટ કરેલું છે છે ઓકે ચાલો તો એક આ થોડોક અઘરો એસે આવી ગયો યુટ્યુબના માધ્યમ દ્વારા જો આનાથી પણ એકદમ ઈઝી એસે મળશે તો હું આ એસે ચેન્જ કરાવી નાખીશ કારણ કે મને થોડુંક એવું લાગ્યું કે આ તમારા માટે ટફ લાગે છે આ કારણ કે અત્યારે હું જોઉં છું ને તમારી કમેન્ટ અને તમારું જે પણ છે એ એટલે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આમાં અમુક શબ્દોને અમુક સેન્ટેન્સ મે બી તમને થોડાક ટફ પડ્યા હશે અથવા તો સમજવામાં અઘરા પડ્યા હશે યુટ્યુબના માધ્યમ દ્વારા અથવા તો કોઈ પણ માધ્યમ દ્વારા આવો ઇઝી એફ એસે જે છે તમને પ્રોવાઈડ કરાવીશ નહીં આ મેં ચેટ જીપીટીમાંથી નથી લીધેલો એટલે દાવો એવો છે કદાચ એ કયું હોય હોય તો ફરહાન અત્યારે અત્યારે લાસ્ટમાં કહેજો છેલ્લે કહેજો ઓકે ચાલ નેક્સ્ટ એના પછી ઇમેઇલ પૂછ્યો છે તમારા ફ્રેન્ડ જેની પુરોહિતને કરવાનો છે એની ઈમેઇલ આઈડી છે જેની ટ્વેન્ટી ફોર જીમેલ ડોટ કોમ શેના માટે તો અબાઉટ હર ફ્યુચર પ્લાન્સ ભાઈ તેમના ફ્યુચર પ્લાન્સ વિશે કરવાનો છે તો અહીંયા મેં ઓલરેડી લખી રાખેલો છે ટુ હિતા છે એ હિતાની જગ્યાએ શું લખી લખવાનું છે જે ઉપરની આઈડી હતી એ આઈડી લખી દેવાની છે બરાબર છે જે આઈડી હતી એ આઈડી લખી દો સબ્જેક્ટ તો અબાઉટ ફ્યુચર પ્લાન્સ આફ્ટર સ્કૂલિંગ સ્કૂલિંગ પછીનું ફ્યુચર પ્લાન છે શિવમ પટેલ જે છે એ આ જેનીને લખી રહ્યો છે તો અહીંયા જેની આઈડી લખો કે જે તમને ઓલરેડી આપેલી છે ક્વેશ્ચનમાં જે ઈમેલ આઈડી આપેલી હોય ને એ જ આઈડી લખવાની પછી દોઢું થઈને બીજી ઈમેલ આઈડી લખવા નહીં જવાનું એના પછી સબ્જેક્ટ તો ભાઈ ફ્યુચર પ્લાન ઉપર છે હર જે હે જેની અથવા તો ડિયર જેની પણ કહી શકો લવલી જેની પણ કહી શકો ડિયર જેની કહી દો ગેસ વોટ આફ્ટર સ્કૂલ આઈ એમ પ્લાનિંગ ટુ સ્ટડી કોમ્પ્યુટર્સ કોમ્પ્યુટર વિશે હું પ્લા ભાઈ સ્ટડી કરવાનું વિચારી રહી છું આઈ લવ પ્લેઈંગ ગેમ્સ એન્ડ મેકિંગ કૂલ સ્ટફ ભાઈ મારે એક સારું એવું સ્ટફ મતલબ શું થાય ખબર છે સ્ટફ મતલબ કે વસ્તુ જેમ કે તમારું આ કરવાનું સપનું છે તે કરવાનું સપનું છે કોઈ એક સપનું નથી તમારું બધું ઘણું બધું કરવાનું સપનું છે મ્યુઝિક સાંભળવું ડાન્સ કરવું પાર્ટી કરવી પિકનિક ઉપર જાવું એકલા મૂવી જોવું અથવા તો મિત્રો સાથે મૂવી જોવું મિત્રો સાથે નાઇટ સ્ટે કરવું અથવા તો એમની સાથે ગપાટા મારવા એમની સાથે બહાર ફરવા જવું તો આ પણ શું કહેવાય એક સ્ટફ કહેવાય પછી મારી પાસે પેન છે પેન્સિલ છે રબર છે કોઈ સ્કેચ છે તો એને પણ શું કહેવાય સ્ટફ કહેવાય સ્ટફ બોલે તો સામગ્રી કે જેને આપણે એક જથ્થાના અર્થમાં લઈએ છીએ બરાબર તો સ્ટફ એટલે શું થશે સામગ્રી થશે તો ભાઈ હું ઘણી બધી એવી સામગ્રીઓ કરવા ઈચ્છું છું

અને બીજું એક એ વસ્તુ છે કે ભાઈ હું સેવ કરી રહી છું ટુ ટ્રાવેલ ન્યૂ પ્લેસીસ એટલે નવી જગ્યાઓને જોવા માટે ને એઝન્ટ ધેટ એક્સાઇટિંગ છું એ તને એક્સાઇટિંગ નથી લાગતું આઈ કાન્ટ વેઇટ ટુ એક્સપ્લોર ન્યૂ કલ્ચર્સ એન્ડ ટ્રાય ન્યૂ થિંગ્સ ભાઈ હું રાહ ન જોઈ શકું નવી નવી બાબતોને એક્સપ્લોર કરવી અને નવી નવી બાબતોને જાણવા ઉપર આઈ એમ સો પમ્પ ફોર ફ્યુચર હું ફ્યુચર માટે ખૂબ જ પંપ અપ છું કાન્ટ વેઇટ ટુ હિયર વોટ યુ થિંક એન્ડ કેચ અ સોન ભાઈ તું બિલકુલ પણ કેન્ટ વેટ ટુ હિયર ભાઈ તું અહીંયા આવી જા હું રાહ ના જોઈ શકું વોટ યુ થિંક તારું શું કહેવું છે એન્ડ કેચ અપ સૂન ચાલે જલ્દી મળીએ કેચ અપ સૂન એટલે શું થશે જલ્દી મળી લઈએ હા અહીંયા શું આવશે ફ્રોમ આવશે ટુ નહીં આવે ફ્રોમ એકચ્યુઅલી નીકળી ગયું ફ્રોમ અને ટુ આવી રીતે બે આવે ને ટુ આવશે તો અપ સૂન જલ્દી મળીએ યોર લવિંગલી શિવાની शिवांगी તારી વાહલી शिवांगी ચાલો આ ડન ટુ પણ આવે તો લખવું હોય તો બંનેમાંથી જે હવે ટુ જે છે ને એ ટુ ફરજિયાત નથી ફ્રોમ એન્ડ ટુ ફ્રોમ એ આવે ટુ એ આવે બેય આવે આપણે ડિલીટ હું કામ કરીએ છીએ ફ્રોમ એ આવે અને ટુ એ આવે હવે ફ્રોમ જે છે એ કમ્પલસરી નથી અને ટુ જે છે એ કમ્પલસરી છે ઓકે ફ્રોમ એ કમ્પલસરી નથી પણ ટુ જે છે એ કમ્પલસરી છે ફ્રોમ અને ટુ માં કન્ફ્યુઝ થાય છે ફ્રોમ મોટો શબ્દ છે કે જે મોકલનાર મોકલે છે મોકલનારની આઈડી હોય છે અને ટુ કે જેમાં મેળવનારની આઈડી હોય છે મેળવનારની આઈડી હોય છે ફ્રોમ જે છે એની ઈમેલ આઈડી લખવાની કોઈ જરૂર નથી મેળવનારની ઈમેલ આઈડી લખવી જરૂરી છે કારણ કે તમે આ જે મેસેજ કરો છો જે રીતે તમારે વોટ્સઅપમાં કોઈનો મેસેજ કરવો હોય તો કોઈ સામેવાળી વ્યક્તિનો નંબર જોઈએ કે ન જોઈએ તમારે કોઈ વ્યક્તિને મેસેજ કરવો છે તો તમારે શું જોઈએ વોટ્સઅપમાં મેસેજ કરવો છે તો તમારે શેની જરૂર પડે તેમના વોટ્સઅપ નંબરની રાઈટ વોટ્સઅપ નંબરની જરૂર પડે હવે તમે કોઈને મેઇલ કરો છો મોકલનારનો તમે વોટ્સઅપ નંબર નહીં લખો તો ચાલશે પણ મેળવનારની ઈમેલ આઈડી દ્વારા તમે મેસેજ કરી શકશો એની ઈમેલ આઈડી હશે તો મેસેજ કરી શકશો એટલે મોકલનારની ઈમેલ આઈડી હોવી જરૂરી છે સમજાણું એની ઈમેલ આઈડી હશે તો ચાલશે એની ઈમેલ આઈડી લખવાની કમ્પલસરી છે જે રીતે આપણે સામેવાળી વ્યક્તિના નંબર વગર આપણે એને મેસેજ નહીં કરી શકીએ સેમ એ રીતે સામેવાળી વ્યક્તિની ઈમેલ આઈડી વગર આપણે મેઈલ નહીં કરી શકીએ ક્લિયર ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ પ્રિપેર અ શોર્ટ રિપોર્ટ ઓન અ બ્લડ ડોનેશન કેમ્પ હેલ્થ એટ યોર સ્કૂલ કે જે તમને પાંચ માર્ક્સમાં પૂછાય છે હવે એમાં મેં અહીંયા ઓલરેડી લખીને રાખ્યો છે ચાલો વાંચીએ અવર સ્કૂલ રિસેન્ટલી ઓર્ગેનાઇઝ અ સુપર કુલ બ્લડ ડોનેશન કેમ્પ આ બધામાં કો કોમન આવશે કોઈ પણ રિપોર્ટ હોય તો શાળા એ વસ્તુ શું કરતી હોય યોજતી હોય છે તો બસ આ કોમન સેન્ટેન્સ યાદ રાખી લો બધામાં તમારે આ લખી દેવાનું તમને એમ થાય કે મારે ઇમેલ નથી લખવો રિપોર્ટ લખવો છે તો આ કોમન લાઈન યાદ રાખી લો કે ભાઈ અમારી શાળાએ હમણાં જ એક બ્લડ ડોનેશનનો કેમ્પ યોજ્યો ઇટ વોઝ બિગ હિટ બધામાં આ લખી દો કે ભાઈ એ હિટ ગયો હતો

બરાબર આમ જોવા જાવ તો રિપોર્ટ સેલો છે અને આમ જોવા જાવ તો ઈમેલ સેલી છે કારણ કે ઈમેલમાં કોઈ ફોર્મેટ ફિક્સ ન આવે કે ભાઈ આ આવે આ આવે પણ રિપોર્ટ જે છે એ રિપોર્ટમાં કોઈ પણ ટોપિક આપેલો હોય એ ટોપિક ક્યાં યોજાવાનો છે સ્કૂલમાં જોઈ જવાનો છે રાઈટ તો હવે સ્કૂલમાં યોજાય તો આ કોમન પોઈન્ટ લખી શકો કે ભાઈ એ સુપર ડુપર હતી અમારી શાળામાં યોજાઈ હતી આ જગ્યાએ યોજાઈ હતી આટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા આટલા ટીચર આવ્યા હતા આટલા પેરેન્ટ્સ આવ્યા હતા એ બિગ રહી હતી બ્યુટીફુલ રહી હતી અમેઝિંગ રહી હતી બધા લોકો એ એન્જોય કરી હતી તો આ કોમન પોઈન્ટ છે કે જે તમે મોટા ભાગના રિપોર્ટમાં લખી શકો છો નેક્સ્ટ એના પછી જોઈએ ધેર વર ફ્રેન્ડલી નર્સેસ એન્ડ ડોક્ટર્સ ધેર આર ટુ ગાઈડ અસ થ્રુ ધ પ્રોસેસ હવે આવડો આ જે છે આના રિલેટેડ છે કે ભાઈ ત્યાં એવા ડોક્ટર હતા નર્સ હતા કે જે અમને ગાઈડ કરતા હતા દે એક્સપ્લેન એવરીથીંગ રિયલી વેલ એન્ડ સો એવરી વન ફેલ્ટ કમ્ફર્ટેબલ તે બહુ સારી રીતે સમજાવતા હતા તેથી અમે બધા કમ્ફર્ટેબલ ફીલ કરતા હતા વી હેડ સ્નેક્સ એન્ડ જ્યુસ ટુ મન ટુ મંચ ઓન આફ્ટર ડોનેટિંગ હવે અહીંયા મંચ નહીં આવે મચ આવશે કે ભાઈ ટુ મંચ એવું જ કીધું છે ને વી હેડ સ્નેક્સ જ્યુસ ટુ મંચ ઓકે અહીંયા વબ તરીકે યુઝ કરેલો છે બરાબર છે શેના તરીકે ભાઈ એક વબ તરીકે યુઝ કર્યો છે કારણ કે ટુ જે છે એ ટુ એક અહીંયા પ્રિપોઝિશન તો આપણે કહીએ નહીં કે ભાઈ ત્યાં સુધી છે એમ મિનિટ મિનિટ જો ક્યા હતા આપણે હતા હવે ટુ પછી આજે આપ્યું છે ક્રિયાપદ આપ્યું છે કે જેનો મતલબ થાય વાગોળવું કે જેનો મતલબ થાય ખાવું શું થાય ખાવું થાય કે ભાઈ અમારી પાસે ખાવાની વસ્તુ પણ હતી આફ્ટર ડોનેટિંગ એટલે કે ડોનેટ કર્યા પછી ઓસમ રહી હતી તો આવા શીખી નાના નાના સેન્ટેન્સ શીખી જાવ મે બી એવી સિચ્યુએશન આવે છે કે ઈમેલનો તમને એક પણ ટોપિક નથી આવડતો તો તમે આવા કોમન સેન્ટેન્સ લખી શકતા હોવા જોઈએ જેમ કે અવર સ્કૂલ રિસેન્ટલી ઓર્ગેનાઇઝ અ સુપર કુલ બ્લડ ડોનેશન એની જગ્યાએ ટોપિક ચેન્જ કરી નાખો એ બિગ હિટ હતું Then, after lots of students, lots of teachers, and many parents are also available in their function, in their camp, in their visit, in their meeting, etc. And this meeting, this camp, this speech, this trip, this fun fair.

હવે એનાથી અમને જાણવા મળ્યું કે ભાઈ આપણે એક બ્લડ ડોનેટ કરીએ છીએ તો એનાથી બહુ મોટો તફાવત આવે છે એક મોટો તફાવત પડે છે કે કોઈકની લાઈફમાં ધ બેસ્ટ પાર્ટ was seeing એવરી વન કમ હવે આ પણ તમે અહીંયા લખી શકો કે ભાઈ એક શ્રેષ્ઠ પાર્ટ શું છે કે અમે એકબીજાને એક સાથે જોયા તો આ એક શ્રેષ્ઠ પાર્ટ છે સચિન ઇમ્પોર્ટન્ટ કોઝ એટલે કે કોઈ એક મહત્વના કારણ માટે અમે બધા એક જ ફંક્શનમાં ભેગા થયા એ એક મહત્વનો ભાગ છે

તો યાર તમે અહીંયા પણ આ ચેન્જ કરી શકો છો ઓવર ની જગ્યાએ ઇન શોર્ટ કરી શકો ઇનિશિયલી કરી શકો ધઝ કરી શકો આમ કરી શકો મતલબ કે આમ તો એના માટે શું વપરાય ધઝ વપરાય સમજાય છે

બરાબર કોઈ ડે ઉપર પૂછાય છે તો એમના પણ કોમન સેન્ટેન્સીસ આવે જો તમને ઈમેલ નથી ગમતો તો ઈમેલના ઓપ્શનમાં તમે આ સેન્ટેન્સને પણ પ્રિપેર કરી શકો છો આ ક્વેશ્ચનને પણ પ્રિપેર કરી શકાય છે સમજાય છે એટલે તમે જેમ સમજો છો કે ભાઈ ઇમેલ રાઇટિંગ જે છે સ્કોરિંગ માર્ક્સ છે તો અહીંયા તમે લિટલ રોંગ છો હિયોર આર યુ લિટલ રોંગ બહુ એમ કહેવાય ને કે ભાઈ થોડાક ખોટા છો કે આમાં પણ કોમન સેન્ટેન્સીસ હોય છે કે જેને તૈયાર કરીને તમે આને તૈયાર કરી શકો છો કે જે તમને આજે સમજાઈ જ ગયું હોય છે સમજાઈ ગયું ને ચાલો નેક્સ્ટ એના પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન આવે છે ના આજે ચિત્ર આપેલું છે તમારા પેપર પેપર સેટ છે એમાંથી જ છે અહીંયા તમને ફ્રૂટ શોપ દેખાય છે અહીંયા પણ ફ્રૂટ શોપ જ છે નહીં સોરી અહીંયા કોફી શોપ છે રાઈટ અહીંયા કોફી શોપ છે અહીંયા ફ્રૂટ શોપ છે અહીંયા વેરની શોપ છે કપડાની દુકાન છે બરાબર તો આને વેર શોપ કહેવાય આફ્ટર આ કઈ શોપ છે ચોકલેટ શોપ કઈ જ છે ને પિક્ચર કોનું છે હવે એ તો આપણે જોઈએ ઝાડ છે અહીંયા ટ્રાફિક લાઈટ છે રસ્તા બધા પાકા છે ઘર પણ પાકો છે અહીંયા મોટી બિલ્ડિંગ છે આકાશ તો ખાલી છે ટ્રોલીમાં લઈને જાય છે બાળકો ફુગા લઈને જાય છે તો આ ગામડાનું વાતાવરણ તો ન હોય તો આ કેનું વાતાવરણ છે સિટીનું છે તો સિટીને લગતા પાંચ કોમન સેન્ટેન્સ ખ્યાલ છે ને લગતા પાંચ કોમન સેન્ટેન્સ પણ એ પાંચ કોમન સેન્ટેન્સ લખ્યા પછી પણ તમારે બીજા એક્ત થી આઠ સેન્ટેન્સ લખવા પડશે સમજાય તમારે મતલબ કે એને એમ કહ્યું છે કે ડિસ્ક્રાઈબ ધ પિક્ચર તો આનું વાતાવરણ કેવું છે ત્યાં કેટલા વૃક્ષ છે એ ઓકે પણ સાથે સાથે એને એ પણ કહો કે દેર આર વન શોપ

કે દેર આર મેની પીપલ ઇન ધ સિટી બરાબર ત્યાં ઘણા બધા લોકો છે કે જે સિટીમાં રહે છે મેની ટ્રીઝ તો આ ત્રીજું સેન્ટેન્સ ટુ ચિલ્ડ્રન હોલ્ડિંગ દેર બલૂન ટુ ચિલ્ડ્રન હોલ્ડિંગ દેર ટુ ચિલ્ડ્રન આર હોલ્ડિંગ દેર બલૂન વન વુમન ટેક કેર ઓફ હર ચાઇલ્ડ અથવા ટુ ટેક ટુક દે વોક એને તે તેની સાથે તેમની જગ્યાએ ચાઇલ્ડ કરી નાખે શી ટુક અથવા તો શી ટુક લઈ જઈ રહી છે શી ઇઝ ટેકિંગ હર ચાઇલ્ડ ફોર વોક આ રીતે વી કેન ધેર ઇઝ અ બિગ બિગ ટ્રી ટ્રી હા પણ કહી શકાય મેમ તું મે બી ચોકલેટ શોપ ઇન ધ પિક્ચર હા એવું કરી શકાય દેર ઇઝ મે બી વન ચોકલેટ શોપ ઇન ધ સિટી જ્યારે ખબર ના પડે ત્યારે આપણે આવું કરી શકીએ શૂટિંગ એરિયા તો નથી

हाँ चाले देर आर मेनी बिल्डिंग्स इन द पिक्चर वेरी गुड इट इज क्लीन एंड नीट हाँ चाले नेक्स्ट ने नीट दिस क्राउडेड पिक्चर इज मार्केट ऑफ सिटी देर आर मेनी पीपल्स एंड चिल्ड्रंस आर वॉकिंग ऑन अ फुट पाथ वेरी गुड देर इज मेनी कार्स इन द सिटी कार्स क्या है कार्स की जगह व्हीकल्स लखी को बेटा रोहित जो कार्स लिखू है ये कार्स की जगह व्हीकल लखी ना तो मस्त सेंटेंस सही जाए ओके okay? हाँ, हाँ।

ready-made shop and vegetable shop easily visible on the left side of the road many men and women can be seen shopping from these shops a few tall buildings and green trees are also there around the shopping area on the right hand side of the road there is a broad footpath where people are enjoying their leisure time with their families two children are walking around having outdoor sentence એની જગ્યાએ બીજા ઘણા બધા સેન્ટેન્સ આપેલા છે ટુ ચિલ્ડ્રન આર વોકિંગ અરાઉન્ડ હેવિંગ બલૂન્સ ઇન ધર હેન્ડ્સ અ બોય સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ વિથ ઇઝ પેટ ડોગ ઇઝ ટોકિંગ ટુ અ ગર્લ અ બેબી ઇઝ સિટિંગ ઇન અ સ્ટ્રોલર વિચ ઇઝ વિલ અરાઉન્ડ બાય અ ગર્લ બરાબર સ્ટ્રોલર એટલે શું થશે તેની જે ગાડી હતી એ નાના છોકરા માટેની જે ગાડી હતી ને એ ગાડી માટે શું આવશે અહીંયા સ્ટ્રોલર આવશે સ્ટ્રોલર હવે કાઢ્યું એટલા માટે કારણ કે લેન્ધી સેન્ટેન્સ થઈ જતું હતું તમારા માટે કમ્ફર્ટેબલ છે તો તમે રાખો બાકી લાંબા સેન્ટેન્સ મેં કાઢી નાખ્યા ઇઝી ઇઝી સેન્ટેન્સ મેં તમને પ્રોવાઈડ કરાવેલા છે ઓલરેડી એમાં એક્સ્ટ્રા સેન્ટેન્સીસ છે કે જે તમે યુઝ કરી શકો છો જે વધારાનું સેન્ટેન્સ હતું કે મને એમ લાગતું હતું કે ભાઈ છે ફૂલ ઓફ ક્લાઉડી પિક્ચર ના ક્લાઉડી નથી લખવાનું બરાબર વાદળ વાદળછાયું થોડું છે એ થોડું વાદળછાયું છે તો આ તમારું પાંચમું ચેપ્ટર સોરી પાંચમું પેપર કે જે અહીંયા ફિનિશ થાય છે સાથે મળીને સોલ્વ કરવાની મજા આવી ગઈ આજનું પેપર ખાસ લાસ્ટ લાસ્ટ હતું પણ પેપર સોલ્વ કરવાની ખરેખર મજા આવી બ્રેક પછીની તો ખબર નહીં પણ બ્રેક પહેલા તો મને બહુ મજા આવી તો આઈ હોપ કે તમને પણ મજા આવી હશે આઈડીને લીધે

લાસ્ટ ડે યાર હા વિદ્યાકુલમાં લાસ્ટ લેકચર છે આપડો બાકી યુટ્યુબમાં તો આપણે મળતા રહેશું પણ આવી રીતે નહીં કે જે રીતે તમારા નામ દેખાય તમે હોય સીધી તમારી કોમેન્ટ આવી જાય એ રીતે મેમ કોઈ ટીચર ના ઓકે મેમ આઈ એમ રિયલી મિસ યુ તો આવી જજો ક્યારેક ક્યારેક આવી જાજો સુરત આપણે અહીંયા વાતો કરશું એકબીજાની પંચાયત કરશું તારા પપ્પાનું નામ શું શું કરે છો ક્યાં રહે છો હવે શું કરવાનું છે હું તો બસ ભણતરના જ સવાલ પૂછીશ એટલે આવજો હું આવીશ તમને મળવા ભૂમિશા ઓકે હું રાહ જોઈશ તમારી પછી બધા એ કારે નું આવતા એક પછી એક આવજો બેટા એક પછી એક આવજો ઠીક છે હા નહીં તો પછી તમે મને ગાંડી કરી દેશો ના હું હું રડીશ નહીં હું તમને હસાવીને જઈશ હું રોડાવીને નહીં જાઉં સોરી આ મારી હેબિટ છે મેં મારી બેનની વિદાયમાં પણ મેં એને હસાવીને મોકલી છે લાસ્ટ ટાઈમ રડીને નથી મોકલી હા ડેફિનેટલી હું રડી તો હતી પણ છેલ્લે છેલ્લે મેં હસાવીને મોકલી છે અને હજી પણ ક્યારેક ક્યારેક ઘરે આવે ને હજી હમણાં જ બેનના મેરેજ થયા છે પેલા મહિનામાં જ એન્ડમાં એ તેમ એટલે હજી પણ એનાથી રડાઈ જાય જવાનું થાય ત્યારે પણ હું એને હસાવીને મોકલું મેં કીધું આવી નાની હતી ત્યારે તું રોટીથી મારી મમ્મી પૂછતી હતી મેં કીધા સ્કૂલે જતી ત્યાં રડતી હશે ને કે ના ના હા હેરકટ કરાયા ત્યારે હા ત્યારે જ શું ચિંતા અગિયાર બારમાં તો છે જ ને હા છે જ છું જ હું મેમ મિસ યુ મેમ આઈ એમ સિમરન હાય સિમરન ફાઇનલી ફરહાન કહે છે કે હવે હું મારું નામ લઈને મેમને બાય કહું નહીં તો મેમ મને ફરહાન કહીને છોકરો સમજીને જ બાય કહેશે ઓકે મેમ મારી સાથે પીક પડાવજો ઓકે તમે કહેશો તો હું શું કામ ન પડાવું મને આમ યાર ફિલિંગ કેવી કોઈ એમ કે મારી સાથે ફોટો પાડો તો ઓબ્વિયસલી કોને ખોટું લાગવાનું લાગવાનું આમ જોવા જાવ તો મને ફોટો પાડવા બિલકુલ પણ નથી મતલબ એટલો બધો શોખ નહીં કે ભાઈ ગમે ત્યાં લાગી જઈએ ફોટો પાડવા માટે ગમે ને આ ફોટો પાડવા પણ કોઈ વિદ્યાર્થી એમ કે ચાલો મેમ આપણે સેલ્ફી લઈએ અમદાવાદમાં એક વિદ્યાર્થી સન્માન સમારોહ હતો ત્યારે ઈચ્છા થઈ હતી અને એ વિદ્યાર્થી સન્માન સમારોહમાં એ એક દિવસ એવો હતો કે જ્યારે હું રડી હતી એનું એક રીઝન છે કે ત્યારે વિદ્યાર્થીઓ મને જોઈને રડ્યા હતા અને એના લીધે મારી આંખો ભીની થઈ હતી બાકી એમ ન રડાય કોઈને જો એની લાગણીઓ મારી આંખોમાં આવે ત્યારે રડાય જાય ત્યારે શરૂઆતમાં સૌથી પહેલા તો અવાજ ઢીલો ઢીલો થઈ જાય અવાજ બદલાય અને પછી રડવું આવે એટલે આવી કંઈક પ્રોસેસ છે સિમરન ટીચર મિસયુ સિમરન આ તમે મારું નવું નામ પાડ્યું કે કોઈને કહો છો હેપી બર્થડે આસ્થા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ વી ઓલ મિસ ધ પાર્ટ ઓફ અવર લાઈફ ટુ બી વિદ્યાકુલ ટેન સ્ટુડન્ટ લાઈફ વા ફાઇનલી તમે ઇંગ્લિશ પણ શીખી ગયા રિયલી મિસ યુ આઈ ઓલસો બસ એલા યાર તમે આ રોવાના સ્માઈલી નહીં મૂકો ને મને રોડાવીને માનશો હા પાડે છે પાછા સીફા રડવાનો સમય છે આઈ લાઈક યુ ટીચર ડોરેમી મેમ મન્યો એની મારે ચૂપ રે ને

પૂનમ કહે છે કે મેમને ક્યુટ કહો એટલે કદાચ ઇમોશનલ ના થાય મેમ એવું ના કર્યો હેલનના ટીચર જેવા તમે છો ધ્વનિ બેટા તમે મને એ પોસ્ટ આપી એ સ્ટેજ આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર માનું છું કે તમે મને એની સાથે કમ્પેર કર્યા કારણ કે મને પહેલેથી એવી ઈચ્છા હતી કે કોઈ મને એવું કહી જાય જે રીતે અત્યારે હેલન મિસ કરે છે એ રીતે મારી પણ લાઈફમાં કોઈ એવા વિદ્યાર્થી હોય કે જેમ કે જે જેમ એ હેલનની જેમ મને મિસ કરે હેલને જે રીતે મિસ સુલેવાનને દરજ્જો આપ્યો હતો સેમ એવો દરજ્જો મને કોઈ આપે અને એ દરજ્જો તમે પણ આપ્યો તમે ગુલાબના ફૂલથી પણ સારા છો ચાલો યાર બસ હવે હાઈડ એન્ડ સી ગેમ રમો છો હા સાયન્સમાં નહીં આવું કોમર્સમાં આવીશ આવજો ચોક્કસ આવજો સુરત અને મળીને જજો હું તમને તમારા ચહેરાથી નહીં ઓળખું પણ પ્લીઝ તમે એકવાર કહી દેજો કે હું ટેન્થ સ્ટાન્ડર્ડમાં મારું આ નામ છે એટલે હું ડેફિનેટલી ઓળખાણ કઢાવી લઈશ અથવા તો કાઢી લેશું આપણે મળીને ઓળખાણ કાઢી લેશું કારણ કે આપણો જે સંબંધ હતો એ મિત્રતાનો સંબંધ હતો સોરી આપણો હતો કે જેમાં તમારા નામ દેખાતા હતા જેમાં તમારી કોમેન્ટ હું ખાલી વાંચતી હતી પર્સનલી મેં ક્યારે તમારી સાથે વાત નથી કરી પર્સનલી ક્યારેય કોઈ વખત પણ પ્રકારની કમ્યુનિકેશન નથી થઈ તમારા સવાલ આવ્યા હોય તો સવાલના જવાબ આપ્યા હોય કોઈએ સ્પેશિયલી વાત કરવા માટે ફોન કર્યો હોય તો મે બી એની સાથે મેં વાત કરી હોય અને સોરી કોઈએ મને મેસેજ કર્યો હોય અને એનો મેં તમને બે કે ત્રણ દિવસે રિપ્લાય આપ્યો હોય તો એના માટે આઈ એમ રિયલી સોરી કોઈ કામના લીધે મે બી અમે મોડો જવાબ આપ્યો હોય અથવા તો અમારાથી કોઈ વાત એવી થઈ ગઈ હોય કે જે તમને કહેવાય ગઈ હોય ખીજવાઈ ગઈ હોય ટોકાઈ ગયું હોય અમારાથી તો એપોલોજાઇઝ પણ હા એ ખોટું તો નહીં જ હોય અમે તમને કદાચ ખીજાણા હશો તો પણ એ કદાચ ખોટું બિલકુલ પણ નહીં હોય ભૂલચૂક માફ મારી મારા બધા આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે ક્યારેય પણ લાઈફમાં જરૂર પડે એડવાઈઝની માર્ગદર્શનની મોટિવેશનની કોઈ પણ પ્રોબ્લેમ આવે એની ટાઈમ એની ટાઈમ તમને એમ થાય કે હું અહીંયા અટવાઓ છું અહીંયા કન્ફ્યુઝન છે એક ફ્રેન્ડ તરીકે એક મોટી બહેન તરીકે મને ચોક્કસ શેર કરજો આ બધા માટે દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે મારા દરેકે દરેક નાના ભાઈ અને નાની બહેન માટે જ્યારે પણ અટવા આવજો લાઈફમાં એવી પ્રોબ્લેમ આવી જાય છે કે જે તમે તમારા મમ્મી પપ્પા સાથે શેર નથી કરી શકતા તો યાદ રાખજો હું છું તમારી પાસે કોઈ એવા ફ્રેન્ડ નથી ખાસ મિત્ર નથી તો ડેફિનેટલી તમે મને શેર કરજો કે આ પણ અટવા છો જરા પણ તમને એવું પણ મૂંઝવણ આવે જરા પણ તમારી સાથે યુથ વિદ્યાકુલની ટીમ છે કોઈને પણ કોઈની પણ સાથે કમ્ફર્ટેબલ હોય તમે તમારા મોટા ભાઈ સાથે કમ્ફર્ટેબલ હોય તમે તમારા ભાવેશ ભાઈ સાથે કમ્ફર્ટેબલ હોય તમે તમારા હીરો હિરેન ભાઈ સાથે કમ્ફર્ટેબલ હોય કે તમારી આજે મોટી બહેન છે કે તેને જેને તમે ધ્રુવી મેમ અથવા ધ્રુવી દીદી કહીને બોલાવો છો એની સાથે જો કમ્ફર્ટેબલ હોય તો ડેફિનેટલી શેર કરજો હંમેશા તમારી સાથે રહેશો હંમેશા તમારા સવાલોના જવાબ આપવાનો પ્રયત્ન કરતા રહેશો ડેફિનેટલી કરતા રહેશો અને મારો નંબર તમને WhatsApp ગ્રુપમાં મળી જશે WhatsApp ના ગ્રુપમાં નંબર છે પ્લીઝ જ્યારે પણ જોઈએ એની ટાઈમ કોન્ટેક્ટ અસ એની ટાઈમ છેલ્લે છેલ્લે હું તમને વિશની સાથે સાથે એક સપોર્ટ દઈને જાઉં છું જેટલું મારાથી બનશે એટલી હું તમને મદદ કરીશ જેટલું મારાથી બનશે એટલી હું તમને એડવાઇસ આપીશ જેટલું મારાથી બનશે એટલી સાચી એડવાઇઝ આપવાનો પ્રયત્ન કરીશ થેન્ક યુ કે તમે અમારી જર્ની અમારી સાથે રાખી આટલો વિશ્વાસ કર્યો તમારા દસમાની બોર્ડની પરીક્ષાનો તમારું દસમાનું બોર્ડ

So much. Take care.